નમસ્કાર દોસ્તો ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે માવઠાની વચ્ચે નવી આગાહી કરવામાં આવી છે બનાસકાંઠા સાબરકાંઠા રાજકોટ અમરેલીમાં એકતાલીસથી એકસઠ કિલોમીટરની ઝડપે પવન અને ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદ પડે અને સાથે સાથે કરા પડવાની પણ સંભાવના છે પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ આણંદ ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી સુરેન્દ્રનગર જુનાગઢ જામનગર ભાવનગર મોરબી સુરત અને કચ્છમાં ભારે પવન અને ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહીથી લોકોમાં ચિંતાનો માહોલ છે અને હવામાન નિષ્ણાંત અંબરલાલ પટેલે જણાવ્યું છે કે રોગછાળો વધી રહ્યો છે સૂર્ય વિશ્વ સંપાદિત નિમિત્તે એકવીસ માર્ચથી આવશે ધીમે ધીમે ગરમી વધશે ગરમીના કારણે કફ અને વસંત ઋતુમાં વાયુ પ્રમાણ વધતું હોય છે વીસ એપ્રિલ સુધી સ્વાસ્થ્ય માટે દરેક લોકોએ ખાસ કાળજી રાખવી કારણ કે આ સમયે કફ અને શ્વાસની તકલીફના રોગોમાં વધારો થાય છે જેના કારણે વિશેષ કાળજી રાખવી એવું અંબાલાલ પટેલે દરેક ગુજરાતીઓને જણાવ્યું છે અને દોસ્તો હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી સેટેલાઇટ તસવીરમાં ગુજરાત આખું વાદળોથી ઘેરાયેલું નજરે પડી રહ્યું છે વિડીયોને લાઇક અને વધુમાં વધુ તમારા બધા ગ્રુપોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો નીચેનું લાલ રંગનું સબસ્ક્રાઈબનું બટન દબાવી આ ચેનલમાં જોડાઈ જાઓ અને જાણો દરરોજ તાજા સમાચાર